હેલો મિત્રો, કેમ છો બધા? હું ઉમેદ કરું છું કે મજામાં જ હશો. અને આજે આપણે આપણો ફર્સ્ટ બ્લોગ બનાવ્યો છે, તો જે તમે જોતા રહેજો પૂરો વિડીયો. આજે તમને મજા આવશે. આજે પૂરો દિવસ, આખો દિવસનો વિડીયો જોજો તમે. જોઈ લો, આપણે અહીંયા પણ સ્ટીક મારેલું હોય. 50,000 સબસ્ક્રાઈબર થયા ત્યારે આપણે આવી સ્ટીકર બનાવ્યું. સ્ટેશને હવે જો આગળ તમને બતાવું, તળાવમાં હાલવાનું હે. જોતા રહેજો વિડીયો આપણો પૂરો કન્ટિન્યુ. તો મિત્રો, તમે જોઈ શકતા હશો કે આગળ તળાવ હે, તળાવમાં પાણા પડ્યા હે, પાણી ભર્યું હે. આપણે એમાં ભરેલું ટ્રેક્ટર રાખવાનું છે. અંદર નથી રાખવાનું, બહાર રાખવાનું હોય. અંદર રાખીને ફૂતાડું હોય, આટલું આટલું ખાય છે પાણી. આપણે અહીંયા જ નાખવાના હોય પાણા. ચાલો આપણે ઉલારી બતાવશું તમને. ફાઇનલી મિત્રો, ફેરો ખાલી થઈ ગયો છે અને આપણો ભાઈ ઉલારે છે. હવે તો ફાઇનલી મિત્રો, આપણે રોડે પહોંચી ગયા છે. ચાલો આપણે આગળ જે બતાવી થઈ ગયું હતું એટલે આપણે રિચાર્જ કરાવી ગયા હતા. એટલે જો આપણું ગામ છે અને આ ગામમાં આપણે દુકાને ગયા હતા રિસીવ કરાવવા. આ બેઠા આપણા રાજુભાઈ છે, આપણે આની પર રિચાર્જ કરવાનો હતો. તો ફાઇનલી મિત્રો, આપણે પહોંચી ગયા છીએ આપણે પાછા ઠેકાણે, જ્યાં આપણે ફેરો ખાલી કરવાનો હતો. અહીંયા પહોંચી ગયા પાછો બીજો ફેરો. તો તમે જોઈ શકો, આપણું પહેલું તળાવ. તો મિત્રો, આપણે ખાલી કરીને પાછા વળી ગયા છીએ અને હવે ફેરો સવારે ભરવાનો, અત્યારે હવે ન ભરવાનો. તમે જોઈ લો, હવે અત્યારે નહીં ભરવાનો થાય, હવે સવારે ભરવાનો થાય છે. હવે આપણે ખાલી ઘરે નીકળી જાય. હાલો હવે આપણે મળીએ ઘરે. તો મિત્રો, હવે આપણે આપણા માણસો જો આવી ગયા છે ડ્રોન ઉડાડવા. તો આપણે જઈ રહ્યા છીએ અહીંયા આગળ
જો ડ્રોન ઉડે છે, આપણે અત્યારે ત્યાં જવાનું હોય, તમે જોઈ શકતા હશો. તો ચાલો તમને ત્યાં જઈને બતાવું. અહીંયા જવા દો એટલે ઓલા ભાગે તો જો ડ્રોન માં એ જોવાનું કઈ એંગલ માં છે ને કિલ્પા જાય આપ પાણી ગાડમ કરી છે ક્યાં દેખાય હજી અત્યારે પણ કોક ટ્રેક્ટર લઈને લાગે ફોકસ માં કેમેરામેન જલ્દી ફોકસ કરો ઈ બે આવે ભગો તો મિત્રો તમે જોઈ લ્યો હવે આપણે કેમેરામેન જેટલા હતા એટલા બધા વઈ ગયા છે અને એક વઈધો હો હવે તો આપણે હવે આ બ્લોગ ને અહીંથી એન્ડ કરશું અને મળી હવે નવા બ્લોગ માં જય માતાજી તો મિત્રો તમને મારો બ્લોગ જો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને વિડીયોને શેર પણ કરી દેજો હવે મળીએ નવા બ્લોગમાં અને આવા નવા બ્લોગ જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી દેજો.